દિલ્હીની ગાદીનો રસ્તો વાયા લખનઉ એટલે કે યુપીથી પસાર થાય છે લોકસભાની ચૂંટણીમાં યુપીમાં જે પણ પરિણામ આવે તે દેશની દિશા નક્કી કરે છે કેમ કે રાજ્યમાં લોકસભાની એંશી બેઠકો છે ભાજપને બે હજાર ચૌદની સરખામણીએ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ઓછી બેઠકો મળી હતી પરંતુ બે હજાર ચોવીસમાં ભાજપે રાજ્યની તમામ એંશી બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે સતત ત્રીજી વખત દેશની સત્તા કબજે કરવા અને યુપીના લક્ષ્યને હાંસલ કરવા માટે ભાજપ કોઈ રાજકીય જોખમ લેવા માંગતી નથી આ સ્થિતિમાં ભાજપે ફરી એક વખત સુનિલ બંસલને યુપીમાં મિશન બે હજાર જવાબદારી સોંપી છે ભાજપ યુપીમાં આગામી લોકસભાની ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે ભાજપના મિશન બે હજાર ચોવીસ માટે સૌથી વધુ ફોકસ બે હજાર ઓગણીસમાં યુપીમાં હારેલી જે લોકસભાની સીટ છે તેને પાર્ટીએ આગામી વર્ષની ચૂંટણીમાં કઈ રીતે જીતવી તેના માટેના પ્રયાસો તેજ કર્યા છે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજનીતિ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે કેમ કે મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભાની બહાર એનસીપી એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યએ ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા વિરોધ કર્યો ધારાસભ્ય અને નેતાઓએ હાથમાં પોસ્ટર લીધા તેમજ ગળામાં ડુંગળીની માળા પહેરી અને વિરોધ કર્યો વાત ક્રિકેટ ફિલ્ડની ફોર્મેટ અને લીગ ક્રિકેટના હેવી ડોઝ વચ્ચે ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ આજે પણ અકબંધ છે વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ ટીમે ફોલોન થયા બાદ શાનદાર કમબેક કર્યું અને ઇંગ્લેન્ડને બસો અઠાવન રનનો ટાર્ગેટ આપ્યો જે બાદ ન્યૂઝીલેન્ડ ટીમે વેલિંગ્ટન ટેસ્ટ માત્ર એક રનથી જીતી ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં આ માત્ર ચોથી ઘટના છે કે કોઈ ટીમ ફોલો થયા બાદ પણ ટેસ્ટ મેચ જીતી હોય પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડે ચારસો પાંત્રીસ રન પર ઇનિંગ ડિક્લેર કરી જેના જવાબમાં કીવી ટીમની પ્રથમ ઇનિંગ માત્ર બસો નવ રન પર સમેટાઈ ઇંગ્લેન્ડે ફોલો ઓન આપ્યા બાદ કીવી ટીમે કેપ્ટન વિલિયમસનની સદી અને ટોમ લંડલની નેવું રનની ઇનિંગની મદદથી ચારસો ત્યાંશી રનનો સ્કોર ખડક્યો અને બસો અઠ્ઠાવન રનના ટાર્ગેટના જવાબમાં ઇંગ્લેન્ડ ટીમ બસો છપ્પન રન પર ઓલ આઉટ થઈ કીવી ટીમ તરફથી નેલ વેગ્નરે ચાર ટીમ સાઉદીએ ત્રણ અને મેટ હેનરીએ બે વિકેટ ઝડપી એલોન મસ્કે ફરી એક વખત વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું બિલિયન્યુઅર ઇન્ડેક્સ અનુસાર એકસો સત્યાસી બિલિયન બિલિયનની નેટવર્ક સાથે મસ્ક ફરી એક વખત ધનિકોની યાદીમાં પ્રથમ નંબર હશે તેમણે ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ લુઈસ ફાઇનાન્સના સીઈઓ બર્નાર્ડ આર્નાલ્ડને પાછળ છોડ્યા જે ગયા વર્ષે અમીરોની યાદીમાં પ્રથમ ક્રમે હતા બે મહિનામાં આટલી સંપત્તિ તેનો વધારો થયો આ વર્ષની શરૂઆતમાં આયલોન્ડ મસ્કની કુલ સંપત્તિ એકસો સાડત્રીસ અબડ ડોલર હતી બિલોનિયર ઇન્ડેક્સ અનુસાર તેમની સંપત્તિમાં માત્ર બે મહિનામાં પચાસ બિલિયનથી વધુનો ઉછાળો જોવા મળ્યો હવે તેમની સંપત્તિ એકસો સત્યાસી બિલિયન પર પહોંચી છે બાયનાડ અર્નાલ્ડની નેટવર્થ આ વર્ષે ત્રેવીસ ત્રણ બિલિયન બિલિયન વધીને એકસો બિલિયન પર પહોંચી ગઈ